નમસ્કાર દોસ્તો, શું તમે હજુ સુધી અમદાવાદ મેટ્રોની મુસાફરી નથી કરી? શું તમારો પ્લાનિંગ અમદાવાદ મેટ્રોમાં બેસવાનું છે? તો આ વિડીયો તમારા માટે જ છે, પૂરો જુઓ. આ વિડીયોમાં હું તમને મુસાફરી કરાવીશ અમદાવાદ મેટ્રોની સાથે જ. મેટ્રોનું ભાડું, મેટ્રોનું ટાઈમિંગ અને મેટ્રોની સુવિધા કેવી છે તે તમામ વિગતો આ વિડીયોમાં જણાવીશ. તો આપણે આવી ગયા છીએ અમદાવાદના વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન પાસે. હવે આપણે આ મેટ્રો સ્ટેશનની અંદર જઈશું, ટિકિટ લઈશું અને મેટ્રોની મુસાફરીનો આનંદ માણીશું. તો ચાલો જઈએ. મેટ્રો સ્ટેશનની અંદર જતા પહેલા જરા જોઈ લઈએ કે મેટ્રો સ્ટેશન આખરે બનાવવામાં કઈ રીતે આવ્યું છે. તો તમે જુઓ, ઉપરના ભાગમાં છે મેટ્રો સ્ટેશન અને નીચે છે રોડ જ્યાં વાહનો ચાલી રહ્યા છે. ખૂબ જ અદ્ભુત છે આનું સ્થાપત્ય. તો કંઈક આવી રીતના પગથિયા ચડીને આપણે પહોંચીશું વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનની અંદર. તો આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદના વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન પર. દોસ્તો, વસ્ત્રાલ ગામનું મેટ્રો સ્ટેશન બે માળનું છે. પહેલા માળે છે ટિકિટ લેવાની જગ્યા અને બીજા માળે છે પ્લેટફોર્મ. આપણે અત્યારે પહેલા માળે છીએ. હવે આપણે લઈશું વસ્ત્રાલ ગામથી એપ્રિલ પાર્ક જવા માટેની ટિકિટ. તો દોસ્તો, અત્યારે મેટ્રોની ટિકિટ રાખવામાં આવી છે માત્ર 10 રૂપિયા. જી હા, માત્ર 10 રૂપિયા. 10 રૂપિયા આપ્યા બાદ આપણને મળે છે એક પ્લાસ્ટિકનો આવો કોઈન. જી હા, ટિકિટ નથી મળતી પરંતુ આવો કોઈન મળે છે જેના દ્વારા આપણે મુસાફરી કરીશું. તો હવે આપણે સિક્યોરિટીમાંથી પસાર થઈને મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર જવાનું છે. આપણને જે કોઈન આપવામાં આવ્યો છે તેને આ મશીનની અંદર માત્ર સુંઘાડવાનો છે, જેથી દરવાજો ખુલી જશે અને આપણે એન્ટ્રી કરીશું મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર. તો આ છે વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનનું પ્લેટફોર્મ. જી હા, રેલવે સ્ટેશન જેવું જ પ્લેટફોર્મ હોય છે, પરંતુ સુવિધા અને સ્વચ્છતા એવી હોય છે જાણે આપણે વિદેશમાં કોઈ મેટ્રો સ્ટેશન પર હોઈએ. આપણી મેટ્રો ટ્રેન પ્લેટફોર્મ પર આવી ચૂકી છે, પરંતુ આપણે હજુ વાર છે મુસાફરી કરવાને. એટલે જરા આ મેટ્રો સ્ટેશનને પણ જોઈ લઈએ કે તે કેવું છે, તમે પણ જોઈ લો. જેમણે ક્યારેય મેટ્રો ટ્રેન જોઈ જ નથી તે જરા આ દ્રશ્યને પણ જોઈ લે. કેટલી લાંબી છે આ મેટ્રો ટ્રેન! અંદાજે 800 થી 900 લોકો એક સાથે આ મેટ્રો ટ્રેનમાં બેસી શકે છે. તો હવે ટાઈમ થઈ ગયો છે મેટ્રો ઉપડવાનો. તો આપણે અંદર જઈશું મેટ્રોની અંદર. તો તૈયાર થઈ જાઓ. અને હવે આપણે એન્ટર થઈ ગયા છીએ અમદાવાદ મેટ્રોમાં. હવે આપણે આખી મેટ્રો ટ્રેન જોઈશું અને અંદર શું સુવિધા છે તે પણ જાણીશું. તો ચાલો જઈએ. લોકો પોતપોતાની સીટ પર બેસી રહ્યા છે. આમ તો તમને સીટ નંબર નથી આપવામાં આવતો, જ્યાં જગ્યા હોય ત્યાં તમે બેસી શકો છો, જગ્યા ના હોય તો ઊભા રહેવું પડે છે. તો અંદરથી કંઈક આવી લાગે છે અમદાવાદ મેટ્રો. તમે જુઓ, એકદમ સ્વચ્છ છે, ક્યાંય પણ કોઈ કચરો નથી, એકદમ સુંદર છે મેટ્રો. તો આપણી મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે. હવે આપણે અહીંયાથી એટલે કે વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનથી 6.5 કિલોમીટરના અંતરે આવેલા એપ્રિલ પાર્ક મેટ્રો સ્ટેશન તરફ જઈશું અને જોઈશું કે કેટલી વારમાં આપણે ત્યાં પહોંચીશું. સાથે જ વચ્ચે કયા કયા સ્ટેશન આવે છે તે પણ હું તમને જણાવીશ. તો તમે જુઓ, મેટ્રો સ્ટેશનમાંથી કંઈક આવું લાગી રહ્યું છે અમદાવાદ શહેર, ખૂબ જ સુંદર. માત્ર 10 રૂપિયામાં, જી હા, માત્ર 10 રૂપિયામાં તમે અમદાવાદ મેટ્રોની મુસાફરી કરી શકો છો. આ ટ્રેનની જો સુવિધાની વાત કરીએ તો ફૂલી એસી છે આ ટ્રેન. શું કોઈ કલ્પના પણ કરી શકે કે માત્ર 10 રૂપિયામાં જ તમે અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરી શકશો? પરંતુ આ શક્ય બન્યું છે અને અમદાવાદના હજારો લોકો રોજ અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરીને એક નવો અનુભવ મેળવે છે. મુસાફર આરામથી અમદાવાદ મેટ્રોની મુસાફરી કરે તે માટે મેટ્રોની અંદર બેસવા માટે કંઈક આ રીતની વ્યવસ્થા હોય છે. તમે પણ જોઈ લો, એકદમ આરામદાયક છે આ વ્યવસ્થા. ઘણા લોકોને એવો સવાલ થતો હશે કે અમદાવાદ મેટ્રોમાં બે ડબ્બાને કઈ રીતે જોડવામાં આવે છે. જી હા, સામાન્ય ટ્રેનમાં જે રીતે બે ડબ્બાની વચ્ચે જગ્યા હોય છે, કંઈક તેવી જ રીતે અમદાવાદ મેટ્રોમાં પણ આવી જગ્યા છે અને તેના દ્વારા બે ડબ્બાઓને જોડવામાં આવે છે. પરંતુ ટેકનોલોજી અત્યાધુનિક છે, સૌથી બેસ્ટ છે.
વચ્ચે એક સ્ટેશન પર મેટ્રો ઊભી રહી છે, હવે ત્યાંથી મુસાફરો અંદર આવશે અને ફરીથી શરૂ થશે આપણી મેટ્રો। તો અત્યારે વસ્ત્રાલ ગામથી લઈ અને એપ્રિલ પાર્કની વચ્ચે મોટા ભાગના સ્ટેશનનું કામકાજ ચાલી રહ્યું છે, કદાચ એક જ સ્ટેશન વચ્ચે કાર્યરત છે। તો ફરીથી દોડવા લાગી છે મેટ્રો। તમે જુઓ વચ્ચે કેટલાક સ્ટેશન આવેલા છે, પરંતુ ત્યાં હજુ કામકાજ ચાલી રહ્યું છે। આ મેટ્રો સ્ટેશનને શરૂ થતા હજુ 6 મહિના અથવા વધુમાં વધુ 1 વર્ષનો સમયગાળો લાગી શકે છે, તે ચોક્કસ છે। દોસ્તો, કંઈક આવા હોય છે અમદાવાદ મેટ્રોના પાટા। સામાન્ય ટ્રેન જેવા જ હોય છે આ પાટા। જો તમે પણ અમદાવાદ મેટ્રોની મુસાફરી કરવા આવવા માંગતા હો તો નેટ પર એક વખત અમદાવાદ મેટ્રોનું ટાઈમિંગ જરૂર જોઈ લેવું। દર 1 કલાકે મેટ્રો મળે છે, પરંતુ તમારે ક્યાંથી ચડવાનું છે, કયા મેટ્રો સ્ટેશન પરથી મેટ્રો પકડવાની છે, તે તમામ ડિટેલ તમે એક વખત ઇન્ટરનેટમાં ચેક કરી લેશો તો તમારે હેરાન નહીં થવું પડે। મેટ્રો સ્ટેશનના ટાઈમિંગની જો વાત કરીએ તો વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન અને એપ્રિલ પાર્ક મેટ્રો સ્ટેશનથી દર 1 કલાકે મેટ્રો ટ્રેન મળી રહે છે। અમદાવાદ મેટ્રોમાં સુરક્ષાની પણ ખૂબ જ કાળજી લેવામાં આવી છે। માની લો કે કોઈ ઇમરજન્સી આવી જાય તો શું કરવું, તેની તમામ વિગતો અહીંયા લખવામાં આવી છે, જેથી મુસાફરને કોઈ તકલીફ ના પડે અને એવી પરિસ્થિતિમાં તે પોતાનો બચાવ કરી શકે। તો એપ્રિલ પાર્ક મેટ્રો સ્ટેશન આવી ગયું છે, જ્યાં આપણે ઉતરવાનું છે। હવે મેટ્રો ટ્રેનનો દરવાજો ખુલશે, જેમાંથી મુસાફરો ઉતરશે અને બહાર જશે। તો આપણું આ સ્ટેશન એપ્રિલ પાર્ક મેટ્રો સ્ટેશન આવી ગયું છે, જે વસ્ત્રાલથી 6.5 કિલોમીટરના અંતરે છે। 15 મિનિટમાં આપણે પહોંચી ગયા છીએ। અમદાવાદ મેટ્રોની સફરનો મારો અનુભવ કંઈક એવો કહે છે કે માત્ર 10 રૂપિયામાં તમને આવી આરામદાયક મુસાફરી ક્યાંય નહીં મળે। જો તમે હજુ સુધી અમદાવાદ મેટ્રોમાં ન બેઠા હો તો મારી તમને વિનંતી છે કે વહેલી તકે અમદાવાદ મેટ્રોની મુસાફરીનો લાભ જરૂર લો। મને આશા છે કે આ વિડીયો જોયા બાદ અમદાવાદ મેટ્રોની મુસાફરી કરવા માંગતા લોકોને ઘણો લાભ થશે, તેમને ઘણું જાણવા મળ્યું હશે। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને વધુમાં વધુ શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।